रस्तो बनावाना काममां बोटाद नगरपालिकानी घोर बेदरकारी સામાવી છે। એક મહિના પહેલા જ રોડ બનાવવા માટે ખોદકામ થાય છે, પરંતુ કામ ચાલુ નથી થયું, જેના કારણે ગટર રોડ પર ઉભરાઈ રહી છે। રસ્તો ન હોવાથી સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે। ખોદકામ કર્યું છે ત્યાં દુર્ગંધ મારતું પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં રોષ છે। મુખ્ય માર્ગ ખોદી નાખવામાં આવતા સ્થાનિકો માટે અવર જવર કરવી મુશ્કેલ છે। તંત્રનું કહેવું છે કે રસ્તો બનાવવાના છે ત્યાં વચ્ચે ખાનગી પ્લોટ આવતો હોવાથી હાલ કામ અટક્યું છે, પણ તંત્રને આ વાત પહેલાથી ધ્યાનમાં કેમ નહીં આવી તે પણ એક મોટો સવાલ છે। અમારે આ ગડર રોડમાં જો આવી રીતે તકલીફ પડે છે, રોડ કેટલા 30 દિવસ થી ખોદેલો છે, છોકરાઓને શાળે જાય તો એ તકલીફ પડે છે, પછી અમારા માંદા પડ્યા છોકરા એ ઘરે ઘરે, રોડ કાંઈ થતો નથી, કેટલા દિવસ થી ખોદી મૂકી દીધું છે, બધી બાજુ તકલીફ છે, છોકરા પડ્યા છે, તમારે ક્યાં કોઈ ધ્યાન રાખવું છે, મત જોતું હોય તો લેવા આવે બધાય। આ રોડ જે છે 30 દિવસ થી અહીંયા ગટરનું પાણી ઉભરાણું છે, 30 દિવસ પહેલા રોડ ખોદી ગયા છે અને પછી એની કોઈ જાતની તકેદારી રાખી નથી, કારણ કે રોડ બનવાનો હતો અને બંધ રાખી અને લોકો નીકળી ગયા તો અહીંયા 30 દિવસથી આ લોકોને પબ્લિકને નિશાળિયાને બધાને બહુ તકલીફ પડે છે અને મચ્છરનો ઉગ્ર વધ્યો છે, ઘેર ઘેરે માંદગીના ખાટલા પણ થયા છે અને એક ભાઈ તો અમારા અહીંયા ચાલતા ચાલતા પડી ગયા છે, પગ પણ ભાંગ્યો છે, એટલા માટે હવે આ બસ અમે કંઈ કરતા નથી, મ્યુનિસિપાલિટીને કહીએ છીએ કે અમને આ રોડ બનાવી દો અને અમારી ગટર સાફ કરી દો। અહીંયા એક સ્કૂલ આવેલી છે અને અવારનવાર રજૂઆત અમે કરી કે સાહેબ 20-25 દિવસથી રોડ ખોદ્યો છે, તમે આનો જલ્દી નિકાલ કરો, કારણ કે વિદ્યાર્થીઓ આની અંદર પડે છે અને જનતાને વાહન ચલાવવા પણ મુશ્કેલ છે અને ગટરનું પાણી ગઢડા રોડ સુધી એક ધારું ચાલુ છે, ત્યારે લગભગ મચ્છરનો એટલો બધો ઉપદ્રવ થયો છે કે લોકોને બીમારીના ખાટલા ઘેરે ઘેરે છે। અમે હવે આવતા સમયની અંદર આમ જનતા તરીકે તમામ આ એરિયાના રહીશો મળી અને ઉગ્ર આંદોલન કરવાની અમે પૂરેપૂરી તાકાત અજમાવી છું। હા, ગઢડા રોડ પર આ શિવનગર સોસાયટીમાં સીસી રોડનું કામ નગરપાલિકા દ્વારા શરૂ કરાવવામાં આવેલ હતું, મહિના દિવસ ઉપર સમય થયો, પછી રોડનું કામ શરૂ કરાવ્યા પછી ત્યાં આ રોડ જ્યાં મેઇન ગઢડા રોડને મળે છે ત્યાંની જમીન એક વચ્ચે ખાનગી પ્લોટ છે, જેથી આખો રોડ સળંગ ના બની શકે તેવી સ્થિતિ આવી છે, એના કારણે આ રોડનું કામ અત્યારે અટકી ગયેલ છે। અમને જે જમીન માલિકીના ખાનગી જમીન માલિકીના આધારો મળ્યા છે તપાસી લઈએ છીએ અને એના પછી જ આ નિર્ણય થશે, કારણ કે વરસાદના પાણીનો કુદરતી જે ઢાળ કહેવાય એ ગઢડા રોડ તરફ છે અને આ રોડ બંધ થાય તો વરસાદી પાણીનો પ્રશ્ન ઊભો થાય, એના કારણે આ કામ બંધ રાખેલ છે। આ કામ બંધ થયું દરમિયાનમાં ત્યાં ગટરના પ્રશ્નો ઊભા થયા છે, આ રોડના જે ખાનગી માલિકીના જમીન વચ્ચે આવે છે એ 10-15 દિવસમાં એનું જે કોઈ નિર્ણય લેવાનો છે નગરપાલિકા કક્ષાએ નિર્ણય લઈને કામની આગળ પ્રોસેસ શરૂ કરીશું। બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલો શિવનગર વિસ્તાર છે, આ વિસ્તારમાં હાલ હું અમારી ટીમ સાથે આવી પહોંચ્યો છું, આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી લોકોને આ રીતે હાલીને આવવું પડે છે। આ વિસ્તારના લોકોની જે માંગ છે, આ નગરપાલિકા બોટાદ શહેરનું જે નગરપાલિકા જે છે ત્યારે નગરપાલિકાની ઘોર બેદરકારી હાલ આ શિવનગર વિસ્તારમાં જોવા મળી રહી છે। આ વિસ્તાર છે, આ વિસ્તારમાં છેલ્લા 30 દિવસથી સીસી રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ એક મહિનો થઈ ગયો છે, એમ છતાં આજે રોડને ખોદી નાખવામાં તો આવ્યો છે, પરંતુ હાલ આપ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીં ઊભું પણ નથી રહેવાતું, એવી એટલી ભારે દુર્ગંધ આવી રહી છે આ વિસ્તારમાં, અનેક લોકોને માંદગીના ખાટલા પડ્યા છે, 1-2 વ્યક્તિના તો પગ પણ અહીંયા આ જે રસ્તામાંથી ચાલતા ચાલતા પગ પણ ભાંગી ગયા છે, ઈજાગ્રસ્તો થયા છે, ત્યારે આ શિવનગર વિસ્તારના રહીશોએ અનેક વાર નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે, તેમ છતાં સફાળું નગરપાલિકાનું જે તંત્ર જે છે તે તંત્ર આ શિવનગર વિસ્તારના રહીશોની જે માંગ જે છે તે માંગ પૂરી કરતા નથી, ત્યારે આખરે આ વિસ્તારના લોકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। રઘુવીર મકવાણા, જી મીડિયા, બોટાદ।